लोन पर व्याज की गणतरी थी गई है। तो हवे आवे छे फर्निचर, तो फर्निचर लखीशू आपणे पाका सरवाळानी अंदर सीधे सीधे बारना खाना में लखीशू, तो फर्निचर की रकम है 87,000। त्यार पछी छे स्टेशनरी खर्च, जे हवालो होवाथी आपणे स्टेशनरी खर्च लखी नाख्यो छे, जाहेरात खर्च ए पण लखाई गयो छे। त्यार पछी छे रोकड़ शिल्लक, तो ए पण आपणे पाका सरवाळामां लखीशू। अहीं लखी आपणे रोकड़ शिल्लक, रकम आपने आपेली है 51,200 रुपया। त्यार पछी छे चालू खातु धर्म, चालू खाता नी अंदर आपणे रकम लखीशू। तो कई बाजू आपेलू छे आपणने, उधार बाकी में रकम आपी छे, तो आपणे उधार बाजू पर लखीशू। बाकी आगळ लाव्या करीने तारीख 1/4/16 लखीशू, बाकी आगळ लाव्या। धर्मनुं चालू खातु छे 17,000 रुपया। तो आपणे उधार बाकी जे कई रकम होती उधार बाजूनी बधी लखाई गई छे। हवे जमा बाकी बाजू जोईशुं, तो सौ प्रथम आपेली छे मूड़ी, तो मूड़ी आपणे क्यां लखीशुं, तो सीधे सीधे पाक्का सरवाळामां आपणे लखवानी छे। तो पाक्का सरवाळानी अंदर आपणे लखीशुं स्थिर मूड़ी खाता। એમાં લખીશું આપણે ધર્મ અને કર્મ, તો ધર્મની મૂડી છે 1,40,000 અને કર્મની મૂડી છે 1,20,000, ટોટલ 12 થશે 2,60,000, બરાબર છે। ત્યાર પછી આગળ જોઈશું આપણે વેચાણ આપેલું છે, પરંતુ આપણે વેચાણ લખી નાખ્યું છે। ત્યાર પછી માલ પરત ઉધાર એટલે કે ખરીદ પરત, તો એ પણ આપણે લખાઈ ગયું છે। દેવું, દેવું એટલે કે લેણદારો, જેની પણ આપણે નોંધ થઈ ગઈ છે। ત્યાર પછી છે મજૂરીના બાકી દેવા એટલે કે ચૂકવવાની બાકી મજૂરી, તો ચૂકવવાની બાકી મજૂરી આપણા માટે દેવું કહેવાય, માટે પાક્કા સરવાળાની મૂડી દેવા બાજુ પર લખીશું આપણે ચૂકવવાની બાકી મજૂરી। રૂપિયા લખીશું આપણે, ચૂકવવાની બાકી મજૂરીની રકમ છે 700 રૂપિયા। ત્યાર પછી છે ધર્મની લોન, ધર્મની લોન છે તો પેઢી માટે દેવું કહેવાય, કારણ કે એણે પેઢીને લોન આપી છે, તો અહીં લખીશું ધર્મની લોન। રૂપિયા છે 30,000, એના પર વ્યાજની ગણતરી તો આપણે કરી નાખી છે। ત્યાર પછી મળેલ વટાવ, મળેલ વટાવ એ આવક કહેવાય પેઢી માટે, માટે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર લખીશું આપણે મળેલ વટાવ, તો મળેલ વટાવની રકમ આપણને આપેલી છે 6,600 રૂપિયા। ત્યાર પછી છે બેંક ઓવરડ્રાફ્ટ, તો બેંક ઓવરડ્રાફ્ટ લખીશું આપણે મૂડી દેવા બાજુ પર લખી, અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ રકમ આપણને આપેલી છે 2,800 રૂપિયા। અને ત્યાર પછી છે ચાલુ ખાતું કર્મ, તો ચાલુ ખાતાની અંદર નોંધ કરવાની છે, તો ચાલુ ખાતાની અંદર જમા બાકીમાં છે, તો જમા બાજુ પર લખીશું આપણે તારીખ 1/4/16 રોજ બાકી આગળ લાવ્યા, અને કર્મમાં લખીશું આપણે 14,000, બરાબર છે। મિત્રો, આપણે પાક્કા સરવાળાની બધી જ વિગતો લખાઈ ગઈ છે, પ્લસ આપણે હવાલા પણ બધા પૂરા થઈ ગયા છે। તો હવે આપણે ખાતા બંધ કરવાના છે, તો સૌ પ્રથમ આપણે વેપાર ખાતું બંધ કરીશું। તો વેપાર ખાતાના જમા બાજુનો આપણે સરવાળો કરીએ, તો 1,18,000 તો 19,000 કરીશું, તો આવશે 1,37,000, જે આપણે આ બાજુ પણ લખીશું, અને 1,37,000માંથી આપણે 15,000, 79,000 અને 1,600 બાદ કરીશું, તો જે તફાવત આવશે 41,400, જેને આપણે કહીશું કાચો નફો। અને કાચો નફો ક્યાં લઈ જવાનો છે, તો નફા નુકસાન ખાતાની જમા બાજુ પર લખીશું આપણે કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા, બરાબર છે। રકમ છે 41,400। સર, આપણે હવે નફા નુકસાન ખાતું બંધ કરવાનું છે, તો નફા નુકસાન ખાતાનો આપણે સરવાળો કરીશું, તો 41,400 પ્લસ 6,600 કરીશું, તો આવશે આ બાજુનો સરવાળો, આપણે ઉધાર બાજુનો સરવાળો અહીંયા વધારે આવશે, કારણ કે અહીંયા કરતાં રકમ આ બાજુ વધારે છે, તો સરવાળો કરી જોઈએ આપણે 14,400, 5,000, 1,800, 3,200, 27,000, 1,800 અને 78,000। જો આટલાનો સરવાળો કરીએ ને, તો સરવાળો આપણને મળશે 61,000, બરાબર, અને અહીં પણ લખીશું આપણે
61,000 અને 61,000માંથી આપણે 41,400 રે 6600 બાદ કરીશું તો અહીંયા તફાવત મળશે આપણને 13,000 જેને આપણે કહીશું ચોખ્ખી ખોટ। જો ઉધાર બાજુ પર તફાવત આવે તો નફો કહેવાય પણ જમા બાજુ પર તફાવત આવે છે તો એને કહેવાશે ચોખ્ખી ખોટ। હવે ચોખ્ખી ખોટ ક્યાં લખાશે તો ચોખ્ખી ખોટ લખવામાં આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર લખીશું આપણે જમા બાજુ પર ઉધાર બાજુ પર લખીશું ચોખ્ખી ખોટ છે એટલે નફા નુકસાન ખાતેથી લાવ્યા। જો નફો હોત તો આપણે જમા બાજુ પર લખત પણ ખોટ છે માટે ઉધાર બાજુ પર લખીશું આપણે ચોખ્ખી ખોટ રૂપિયા લખીશું આપણે 13,000। જો આ દાખલાની અંદર નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર કોઈ વિગત આવતી નથી તો એ નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બંધ કરી દઈશું તો 13,000 સરવાળો અહીંયા પણ 13,000 લખી નાખીશું અને એ જ આવશે અહીંયા તફાવત જેને કહીશું આપણે વહેંચણી પાત્ર ખોટ। વહેંચણી પાત્ર ખોટ બરાબર અને ક્યાં લઈ જવાની છે આપણે તો એને લઈ જઈશું આપણે ચાલુ ખાતે। હવે આ કયા પ્રમાણમાં વહેંચવાનું આપણને આગળ દાખલામાં કીધું હતું કે ધર્મ અને કર્મ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તેમની મૂડી હતી 140,000 અને 120,000 તો આપણે એનું પ્રમાણ શોધીએ તો 140,000 અને 120,000 ચાર શૂન્ય કાઢીશું આપણે તો 7 2 14 અને 6 2 12 બરાબર બે જતા રહેશે તો 7 જેમ 6ના પ્રમાણમાં આપણે વેચવું પડશે તો જે વેચણી પાત્ર ખોટ છે એ બંને વચ્ચે એટલે કે ધર્મ અને કર્મ વચ્ચે વહેંચવામાં આવશે પણ કયા પ્રમાણમાં તો 7 જેમ 6ના પ્રમાણમાં વહેંચીશું તો ધર્મના ભાગે આવશે 7,000 અને કર્મના ભાગે આવશે 6,000 બરાબર। એની બીજી અસર આપણે આપીશું વહેંચણી પાત્ર ખોટ કે લઈશું આપણે ચાલુ ખાતાની અંદર તો ચાલુ ખાતાની ઉધાર બાજુ પર લખીશું આપણે 31,317 નફા નુકસાન ફાળવણી ખાતેથી લાવ્યા ખાતે કૌંસમાં લખીશું ખોટ અથવા વહેંચણી પાત્ર ખોટ લખીશું તો પણ ચાલશે એ લખીએ આપણે 7,000 અને અહીંયા આવશે 6,000 બરાબર છે। હવે આપણે ચાલુ ખાતું પણ બંધ કરવાનું છે તો સૌ પ્રથમ આપણે ધર્મનું ખાતું બંધ કરીશું તો ધર્મમાં ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે કારણ કે જમા બાજુ પર કોઈ રકમ નથી તો સરવાળો અહીંયા છે 31,500 રૂપિયા બરાબર। ધર્મનો સરવાળો થશે 31,500 જે આપણે જમા બાજુ પર પણ લખીશું તો તફાવત ત્યાં આવશે 31,500 જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા ચાલુ ખાતાની આખરની બાકી ધર્મની એટલે કર્મનું ખાતું બંધ કરીએ તો કર્મમાં જમા બાજુ 14,000 છે તો એ 14,000 અહીં લખી નાખીશું અહીં પણ 14,000 લખીએ તો તફાવત અહીં આવશે એ છે 3,000 જેને કહીશું આપણે બાકી આગળ લઈ ગયા બરાબર 31,317। હવે આની આપણે બીજી અસર આપી દેવાની છે ક્યાં આવશે પાક્કા સર્વેની અંદર આવશે તો પાક્કા સર્વેની અંદર આપણે લખી નાખીશું ચાલુ ખાતાની બાકી એમાં ધર્મની કર્મમાં કર્મની કલમ લખી નાખીએ ચાલુ ખાતું અને એક અસર આ બાજુ પર આવશે ચાલુ ખાતું અહીં લખી નાખીએ ચાલુ ખાતું અહીંયા આવશે ધર્મ અને ત્યાં આવશે કર્મ રકમ લખી નાખીએ। હવે કેમ આ બાજુ પર રકમ લખી તમને કહી દઉં છું તો ચાલુ ખાતું આપણે જ્યારે બનાવ્યું છે ત્યારે કર્મની કઈ બાજુ પર તફાવત આવે છે ઉધાર બાજુ પર તફાવત આવે છે તો ઉધાર બાજુ પર તફાવત આવે તો શું કહેવાશે કર્મની ઉધાર બાજુ પર તફાવત આવે છે તો એને શું કહેવાય જમા બાકી કહેવાય માટે અહીંયા આપણે જમા બાજુ પર એટલે કે મૂડી દેવા બાજુ પર લખીશું કર્મની રકમ અને એ રકમ છે 3,000 રૂપિયા અને એ જ રીતે ધર્મનો જે તફાવત છે આખરની બાકી જમા બાજુ પર આવે છે એટલે ઉધાર બાકી કહેવાય તો ઉધાર બાજુ પર લખીશું આપણે તફાવતની રકમ 31,500। તો હવે આપણો આખો દાખલો પૂરો થયો છે હવે આપણે ખાલી પાક્કું સરવાળો બંધ કરવાનું છે તો જોઈ લઈએ આપણે રકમ સરવાળો કરીશું 70,200 + 80,000 + 87,000 + 31,500
28,451,200, 19,000, 9,000 and 2,000 तो सरवाड़ो थशे 378,300 હવે એ જ રીતે આપણે મૂડી દેવા બાજુનો સરવાળો કરી દઈએ તો મૂડી દેવા બાજુ છે 2,60,000 3,000 ત્યાર પછી ધર્મની લોન છે 30,000 78,000ના લોનદારો છે સોરી પ્લસ કરવાનું છે 79,000 વત્તા 1,000 એટલે અહીંયા આવશે 80,000 લખીશું આપણે 79,000 ની પણ કેટલા આવશે 80,000 કારણ કે લોનદારોમાં પ્લસ કરવાનું છે એટલે અહીંયા આવશે 80,000 ત્યાર પછી 2,800 પ્લસ 700 પ્લસ 600 પ્લસ 1,200 કરીશું તો મૂડી દેવા બાજુનો પણ સરવાળો આવશે 378,300 તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા દાખલા નંબર 14 પૂરો થાય છે જેની અંદર આપણે જે ખાતા બનાવ્યા છે એકવાર બતાવી દઉં તમને સૌ પ્રથમ આપણે વેપાર ખાતું બનાવ્યું હતું નફા નુકસાન ખાતું ત્યાર પછી નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સગાઈ બરાબર છે અને નીચે આપણે કેટલી ગણતરી કરી છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે ખાસ એકવાર સ્વાધ્યાયના ચોપડામાં લખવાનું છે અને પ્રેક્ટિસ કર્યા પછી જાતે હોમવર્કના ચોપડામાં પણ આ દાખલો ગણવાનો છે નમસ્કાર